પુરાવા છે. હું કહીશ મારી સામે ના. સર, 10 લાખ જેટલા ફોર્મ ભરાયા, એમાંથી 7.5 થી 8 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી, અને પછી જ્યારે પરીક્ષા આપીને કેન્દ્રોમાંથી બહાર નીકળીએ ત્યારે જોવા મળે કે સોશિયલ મીડિયા ઉપર આ બધી વોટ્સએપ ચેટ ફરી રહી છે. બહારના સાથે તો જવાબો ફરતા હતા, પછી વિડીયો વાયરલ થાય કે 3 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો ઉપર પેપર લખાતું હતું, પછી અમુક જગ્યાએ તો સીસીટીવી બંધ હતા, અમુક જગ્યાએ તો શિક્ષકો પોતે ઊભા રહીને ચોરી કરાવે. તો વારંવાર આવી રીતની ગેરરીતિ થવાથી અમારું મનોબળ તૂટે અને બીજી પરીક્ષાની તૈયારી કરતાં પણ ખચકાટ થાય કે હવે કરીએ કે ના કરીએ, કારણ કે અમારી મહેનતનું ફળ અમને મળશે કે પછી હવે બીજા જ લઈ જશે આવું કરનારા. તો તમામ પરીક્ષા કેન્દ્રો કે જેમના હવે ગેરરીતિ કરવાના આક્ષેપ થયા છે એ તમામ પરીક્ષા કેન્દ્રોની નિષ્પક્ષ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ થાય, અને એમાં જે પણ સંડોવાયેલા છે એમના ઉપર કડક ફોજદારી કાર્યવાહી થાય, અને એમને બીજી વાર ક્યારેય પરીક્ષા આપવા પણ ના મળે. અને આમાં જે બી ભરતી કરે સરકાર તો એમાં જે મહેનત કરનારા ઉમેદવારો છે એમને ન્યાય મળે ને એવા ઉમેદવારો જાય. બાકી પછી જે એવી રીતે પેપર લખી ગયા છે એમનું તો મેરિટ બનવાનું જ છે, એ જ લોકો આવવાના છે. અને આખા ગુજરાતમાંથી જોઈએ તો 4000 તો એવા જ વિદ્યાર્થીઓ થઈ જવાના, તો જે 1.5 વર્ષથી મહેનત કરે છે. મારી લાઇબ્રેરી દિવાળીના દિવસે પણ બંધ નહોતી, વિદ્યાર્થીઓ રજા નહોતી પડવા દીધી કે દિવાળીને હોય કે બેસતું વર્ષ હોય તમે લાઇબ્રેરી ચાલુ રહેવા દો. એમના 48 કલાક પણ એટલા મહત્ત્વના છે, ને અમુક લોકો સાવ ફરતા હોય ને એ નોકરી લાગી જાય. તો પછી એવી રીતનું જ કરવું હોય તો ડાયરેક્ટ ભાવ જ બોલાય ને પેપરના, અમારે મહેનત કરવાની શું જરૂર, અને શું કામ એવી એક્ઝામ જ લે છે. અમને તો સાહેબ એટલું નિવેદન છે સાહેબ શ્રીને કે